નમસ્કાર. છઠ્ઠી મે આજનો દિન મહિમા ડોક્ટર માૅરિયા મોન્ટેસોરીની પુણ્યતિથિ કન્યા કેળવણીના આજ્ય પ્રવર્તક ડોક્ટર માૅરિયા મોન્ટેસોરીનો જન્મ ઈસવીસન 1870માં ઇટાલીમાં થયો હતો. સામાજિક બંધનોની સામે પણ તેમણે ખૂબ અભ્યાસ કર્યો. એમડીની પદવી મેળવી તેઓ પ્રથમ ઇટાલિયન સ્ત્રી ડોક્ટર બન્યા. રોમના પાગલખાનામાં નિમણૂક થતા ત્યાં પાગલોની સાથે રખાતા મૂઢ બાળકોએ એમનું ધ્યાન ખેંચ્યું. દરમિયાન રોમના વિદ્યાધિકારીએ તેમને મૂઢ મનના મનુષ્યોને સુધારવાની સંસ્થાના અગ્રસ્થાને નિમ્યા. મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિ અને બાળ મંદિરો એ એમની અવિસ્મરણીય અને અનન્ય ભેટ છે. મંદબુદ્ધિના બાળકો માટે નવી જ શિક્ષણ પદ્ધતિ યોજીને તેમણે એવી અપૂર્વ સિદ્ધિ મેળવી કે એમના કેળવેલા બાળકો શાળાની પરીક્ષાઓમાં બીજા સામાન્ય વિદ્યાર્થીઓ કરતાંય સારા પરિણામો લાવ્યા. રૂસોએ વાવેલા બાળ કેન્દ્રીય શિક્ષણના બીજને પોષવાનું કામ ફ્રોબેલે કર્યું, પરંતુ તેને વ્યવસ્થિત મનોવૈજ્ઞાનિક મોડ આપવાનું ભગીરથ કાર્ય તો ડોક્ટર મોન્ટેસરીએ જ કર્યું. તારીખ 6 મે 1952 રોજ 81 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. તેમણે પોતે જ લખ્યું છે, જેમાં શાંતિ અને એકતા મુખ્ય છે તેવી સમસ્યાઓનું સમાધાન માનવજાત ત્યારે જ કરી શકશે કે જ્યારે તેઓ તેમની સઘળી શક્તિઓ બાળકની શોધ કે માનવીય વ્યક્તિત્વની સંભાવનાઓમાં કેન્દ્રિત કરશે. ઇનામ અને સજાનું બાળકોના વિશ્વમાં મહત્વ નથી હોતું.